અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ પ્રિતેન હેલ્થ કેર કંપની માં મોડી રાત્રે અચાનક પ્લાન્ટ માં બ્લાસ્ટ થતા આગ ફાટી નીકળતા નાસભાગ મચી જવા પામી હતી. ભરૂચ જિલ્લો ઔદ્યોગિક હબ સાથે જોખમી જિલ્લો તરીકે ઓળખ કેળવવા લાગ્યો હોય તેમ લાગી રહ્યું છે. જ્યાં એક પછી એક ઇન્ડસ્ટ્રીઝમાં કામદારોના મોતની ઘટના પ્રકાશમાં આવી રહી છે. હજુ જંબુસરમાં આત્મહત્યાનો ભેદ ઉકેલાયો નથી ત્યારે અંકલેશ્વર જીઆઈડીસીમાં ધડાકા સાથે લાગેલ આગમાં જ્યાં કામદારોના મોત સહિત બેને ગંભીર ઇજા થવા પામી છે. આ ઘટનાએ ઇન્ડસ્ટ્રીઝને અને જિલ્લાને વધુ એક બદનામીની ઓળખ આપી છે. આપને જણાવી દઈએ કે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પ્રિતેન હેલ્થ કેર કંપનીમાં મોડી રાતે રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી. તે દરમિયાન પ્લાન્ટમાં અચાનક ધડાકો થતા આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. આ આગની જાણ ડીપીએમસી ફાયર સ્ટેશનમાં કરાતા 6 જેટલા ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટના દરમિયાન પ્લાન્ટમાં કામ કરી રહેલ બે કામદારોના ગંભીર રીતે દાઝી જવાથી મોત નિપજ્યા હતા, જ્યારે વધુ એક કામદાર કંપનીમાં રાખેલ રહેણાંક ક્વાર્ટર્સમાં દાઝી જઈ ગૂંગળામણના કારણે મોતને ભેટ્યો હતો. ઘટનામાં વધુ બે કામદારો દાઝી જતા તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ જીઆઈડીસી પોલીસ મથકમાં થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો, જેને મામલાની તપાસ હાથ ધરી હતી. આજે રાત્રે અંદાજે 1:45 વાગ્યાના સુમારે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પ્રિતેન હેલ્થ કેર કંપનીમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગેલી, જેનો ડીપીએમસી કંટ્રોલ રૂમ પર મેસેજ મળતા ડીપીએમસીની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલી. ફાયર ફાઇટિંગની કામગીરી ચાલુ કરેલ. આ ઘટનામાં 2 વ્યક્તિઓના મોત મળી પડ્યું છે તથા 2-3 વ્યક્તિઓને નાની મોટી ઇજા થઈ છે, જેમને હોસ્પિટલ મોકલી આપ્યા છે. 1/2 કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી ગઈ. જો કે સવારે સફાળી જાગેલ વહીવટી ટીમ ઘટનાસ્થળે પહોંચી આવી હતી, જેમાં અંકલેશ્વર તાલુકા મામલતદાર કેએસ વાઘ અને નાયબ મામલતદાર સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સાથે ફક્ત ઉપરોક્ત દેખાતી કામગીરીનો દેખાવ કરતા અને ફક્ત ઘટના બને ત્યારે જ દેખાતી ફેક્ટરી ઇન્સ્પેક્ટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને માહિતી મેળવવાની શરૂઆત કરી હતી, જે અંગે ફેક્ટરી ઇન્સ્પેક્ટર પીએચ પટેલ દ્વારા મીડિયાને યોગ્ય તપાસ કરવાની બાંહેધરી આપી હતી. સાથે ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં રહેણાંક અંગેની કોઈપણ જાતની પરમિશન મળતી ના હોવાનો ખુલાસો કર્યો હતો અને તેવા ઉદ્યોગો સામે ફરિયાદ કરી શકાય તેમ જણાવ્યું હતું. શું એટલે અમને જેવી ખબર પડી સવારમાં, એટલે મારા 2 અધિકારીઓ અહીંયા મોકલ્યા. હું સુરતથી અહીંયા પહોંચી ગયો. તપાસ કરતાં એવી ખબર કે રાત્રે 2 લાશ મળી હતી અને અત્યારે 1 લાશ મળી, 3 લાશ મળી છે. અને 2 ગ્લોબલ હોસ્પિટલ ત્યાં પર મારા ડૉક્ટર સ્થળ પર પહોંચી ગયા છે. તપાસ કરી 2 શ્રમિકો દાઝી ગયેલા છે. હજુ માલિક સાથે કોઈ કોન્ટેક્ટ થઈ શકેલ નથી, એટલે શું બનાવતા હતા કે એ બાબત અમે જાણી શકેલ નથી. અમારી ઇન્કવાયરી ચાલુ છે. રહેરાક વિસ્તાર જે છે તેમાંથી 1 લાશ મળી છે. અત્યારે સવારમાં લાશ મળી એ કેટલું ઓફિશિયલી હોય છે? કોઈ પણ ફેક્ટરી અંદર રહેવાનું હતું નથી. ફેક્ટરી ઇન્સ્પેક્ટરના રિપોર્ટના આધારે કાયદાકીય ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. સાથે જ જો કંપની સંચાલકો સામે કાયદેસરના પગલાં ભરવાની પણ તૈયારી બતાવી છે. આજરોજ અહીંયા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં રાતના 1 વાગ્યાની આસપાસ પ્રિતેન હેલ્થ કેર પ્રાઇવેટ લિમિટેડ કંપનીની અંદર બ્લાસ્ટ થયેલો અને ત્યાં કંપનીની અંદર સિક્યુરિટી ગાર્ડ સાથે 6-7 માણસો કામ કરતા હતા, તો તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસ સ્ટાફ ત્યાં પહોંચી ગયેલો અને તમામ પ્રકારની કાર્યવાહી ચાલુ કરેલી. બનાવમાં હકીકત તપાસ કરતા કુલ અંદર કામ કરતા 3 કામદારોના બ્લાસ્ટ થતાં મોત નિપજેલ છે, તેમજ 2 કામદારો દાઝી ગયેલ છે, જેઓને ભરૂચ ગ્લોબલ હોસ્પિટલ ખાતે એડમિટ કરેલા છે અને તેમની સારવાર ચાલુ છે. અત્યારે અહીં પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોતનો બનાવ નોંધવામાં આવ્યો છે અને જેની તપાસ ચાલુ છે. ધર્મેન્દ્ર પ્રસાદ સાથે વાસુ પરમાર, લાઈવ ગુજરાત ન્યૂઝ, ભરૂચ.